સુરતના શાકભાજી વિક્રેતાના દીકરાનું 64.71% પરિણામ આવ્યું। માળી પ્રદીપ સામાન્ય પરિવારમાંથી આવે છે, બેન્કિંગ ક્ષેત્રે તેને આગળ વધવું છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, ત્યારે શાકભાજી વેચતા પિતાના દીકરાનું 94.71% પરિણામ આવ્યું છે। માળી પ્રદીપ તે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે અને પ્રદીપને હવે બેન્કિંગ ક્ષેત્રે આગળ વધવું છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવી ગયું છે, ત્યારે સુરતીઓ જે છે તે બાજી મારી છે। ખાસ કરીને વાત કરીએ તો એક સામાન્ય પરિવારના જે શાકભાજી પિતા વેચે છે તેમના જે દીકરા છે તેમણે 94થી ઉપર જે ટકા લાવ્યા છે અને પરિવારનું નામ રોશન કર્યું છે। આપણે એમની પાસે જાણવાના પ્રયાસો કરીશું, કેટલો સંઘર્ષ તમારો, કેટલા ટકા આવ્યા છે અને કઈ રીતની મહેનત તમારી? મારા ટકા 95% આવ્યા છે અને મહેનત તો મેં શરૂઆતથી જ્યારથી મેં આશાદીપ સ્કૂલ જોઈન કર્યું ત્યારથી જ મેં મહેનત કરી હતી, કેમ કે પહેલાં મેં 10મા ધોરણ સુધી હિન્દી મીડિયમમાં કર્યું હતું એટલે મને પહેલાંથી જ મહેનત કરવી પડી હતી અને શિક્ષક મિત્રોએ પણ ખૂબ જ અમને ગાઈડ કર્યું, એમના માર્ગદર્શન પ્રમાણે જ જેમ તે કહેતા તેમ અમે બધું ફોલો કર્યું, તેથી આ મેળવી શક્યા છે। પરિવારનો કેવો સાથ સહકાર, પરિવારમાં તમારા પિતા શું કરે છે? પરિવારમાં પપ્પા મારા શાકભાજી વેચાણનું કામ કરે છે અને મમ્મી પણ ગૃહ ઉદ્યોગનું કામ કરે છે। આખા વર્ષ દરમિયાન કઈ રીતના મહેનત તમારી કઈ રીતના રહી? આખા વર્ષ દરમિયાન તો રોજ હું જેટલું પણ સ્કૂલમાં જેટલું પણ લેક્ચર જેટલા પણ ચાલતા એનું ઘરે રોજ રિવાઇઝ કરતો અને જેમ સર લોકોએ કીધું હોય કે જેમ એ પ્રકારનો અમે ઘરે પણ વર્ક કરતા અને સ્કૂલમાં પણ સતત મહેનત કરતા।